હેલો મિત્રો, ડિવાઇન ડીસી કાઉન્સેલર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું અફર્મેશન્સ એટલે શું. અફર્મેશન એ વિચારોનું એક કલેક્શન છે. કદાચ ધ સિક્રેટ મૂવી જોઈ હોય તો તમે સાંભળ્યું હશે અફર્મેશન વિશે. ઘણા બધા મોટિવેશનલ વિડીયોમાં પણ આ શબ્દ વારંવાર આવે છે. અફર્મેશન્સ એ એવા પોઝિટિવ અને સારા વિચારોનું સુંદર કલેક્શન છે કે જેને વારંવાર સાંભળવાથી તમારા સબકોન્શિયસ માઇન્ડનું રિપ્રોગ્રામિંગ થઈ શકે છે. આ અફર્મેશન્સ આપણે અલગ અલગ વસ્તુ માટે યુઝ કરી શકીએ, જેમ કે ફિઝિકલ બોડી, તમારા શરીર માટે પાતળા થવા, જાડા થવા માટે, સુંદર વાળ બનાવવા માટે, મનની શાંતિ માટે, સાચી સમજ માટે, વિદ્યાર્થીઓની અંદર ચપળતા અને સફળતા કેળવાય, બિઝનેસમાં સફળતા મળે, સંબંધોમાં સુધારો થાય, બેસિકલી જિંદગીની દરેક પરિસ્થિતિઓ બદલવા માટે અને એમના તરફ આપણો અભિગમ બદલવા માટે એક પોઝિટિવ વિચારોનું કલેક્શન એટલે કે અફર્મેશન્સ. કોઈ વ્યક્તિ આપણી પાસે બેસીને બે ઘડી સારી સારી વાત કરે તો આપણને કેટલું સુંદર લાગે. મિત્ર એ આપણા મિત્ર હોય, કલીગ હોય, મા બાપ હોય, જીવનસાથી હોય. આ અફર્મેશન્સ એ જ વસ્તુ છે કે જે તમે તમારી જાતે સાંભળો છો, એવા વિચારોનું કલેક્શન કે તમે જાતે તમારી જાતને એ ગિફ્ટ તરીકે આપો છો. સારા વિચારો સાંભળવાથી મન શાંતમય થાય છે. અમુક પરિસ્થિતિઓ જિંદગીમાં આવે કે જ્યારે સાચું, સારું અને સરળ જાતે વિચારવું અઘરું બને, ત્યારે આપણને કોઈ એવા વ્યક્તિની જરૂર પડે કે જે આપણે માટે સારું બોલી શકે, આપણને સારું સંભળાવી શકે અને આપણા મનને આપણે માટે સાચું સમજાવી શકે. અફર્મેશન સતત સાંભળવાથી આ કામ થઈ શકે છે. મિત્રો, આપણું મન શાંત થઈ શકે છે, જેથી આપણને પરિસ્થિતિઓનો સામનો કરવાની અને એને બહુ સરળતાથી પાર કરી શકવાની માનસિક શક્તિ મળી શકે છે. અંતે તો દરેકે દરેક વસ્તુ એ મનનો જ ખેલ છે. મન જીતે જગત જીત. તો આ અફર્મેશન્સ એટલે કે પોઝિટિવ વિચારો આપણને સમય મળે ત્યારે આપણે સાંભળવા જોઈએ, જેથી મનને પોષણ મળે અને જીવનમાં હકારાત્મકતા આવે. અમારી આ ચેનલ પર હિન્દી અને ગુજરાતી બે ભાષામાં વિવિધ સબ્જેક્ટ ઉપર અમે અફર્મેશન્સ, આ ઉપરાંત પ્રેયર્સ, અલગ અલગ વિષયને લઈને અને મેડિટેશન પણ અપલોડ કરતા રહીશું. આપ પણ આપની ઈચ્છા મુજબ કોઈ સબ્જેક્ટ માટે આપને વિડીયો બનાવવો હોય તો અમને રિક્વેસ્ટ કરી શકો છો. આ હતું એક્સપ્લેનેશન કે અફર્મેશન કોને કહેવાય. થેન્ક યુ.